नमस्कार मित्रों, गुजरात माहिती यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आज वीडियो में खास महत्वना समाचार विषय नहीं बात करवानी छे, तो खास वीडियो ने अंत सुधी जोता रहेजो अने वीडियो गमे तो लाइक करजो अने चैनल में नवा हो तो सब्सक्राइब करवानो भूलता नहीं। तो चलो मित्रों, आज आ वीडियो शुरू करिए। हवे सौ प्रथम गुजरात में नोंधायेला छेल्ला 24 कलाकना कोरोना केसनी वात करिए तो दैनिक केस में 758 केसनो घटाड़ो नोंधायो छे। छेल्ला 24 कलाक में गुजरात में कोरोना ना नवा 13,847 केस नोंधाया छे। बीजी तरफ राज्य में कोरोना ना कारणे 172 दर्दीना दुखद मृत्यु निपजा छे। बीजा राहतना समाचार ए छे कि एक सप्ताह थी साजा थनारा दर्दीनी संख्या वधी छे। आजे 10,582 दर्दी साजा थया छे। હવે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,17,093 લોકોને વેક્સિન અપાઈ છે, તો આજે રાજ્યમાં 2,17,093ને વેક્સિન આપવામાં આવી છે। અત્યાર સુધી 98,11,863 લોકોને પ્રથમ ડોઝ અને 24,92,496 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે। કુલ મળીને 1,23,04,349નું વેક્સિનેશન પૂર્ણ થયું છે। હવે ગુજરાતમાં મહામારી કોહરમ મચાવી રહી છે ત્યારે રાજ્યમાં અત્યારે ઘણા મહામારીના મહાપાપીઓ પણ ફૂટી નીકળ્યા છે। લોકોના જીવ સાથે રમત રમીને પૈસા છાપતા લોકો પકડાઈ રહ્યા છે, ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડાએ આ મુદ્દે આજે મોટું નિવેદન આપ્યું છે। રાજ્યમાં ઇન્જેક્શનની કાળાબજારી કરનારા લોકોને સબક શીખવાડવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પાસા કાયદા હેઠળ કાળાબજારીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરાશે। રાજ્યના પોલીસ વિભાગને આ મુદ્દે કડક આદેશ આપી દેવામાં આવ્યા છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે વિકૃત લોકો ઇન્જેક્શનની કાળાબજારી કરી રહ્યા છે, તેમને છોડવામાં નહીં આવે। આ સિવાય પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ સહિતની ઘણી બધી કલમો લગાડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે। પ્રદીપસિંહે કહ્યું હતું કે મોતના સોદાગરોની શાન ઠેકાણે લાવવા માટે રાજ્ય સરકારે પૂરી કડકાઈ કરવાનો નિર્ણય લીધો છે। તો મિત્રો, આપને પણ ખ્યાલ છે કે છેલ્લા 4-5 દિવસથી રાજ્યમાં નકલી ઇન્જેક્શનના કૌભાંડો પકડાઈ રહ્યા છે, ત્યારે હવે કોરોના સામેના જંગમાં રાજ્ય સરકારની મદદ માટે આગળ આવી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓ, વ્યક્તિઓને વધુ પ્રોત્સાહિત કરતો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવાયો છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન સામગ્રીની આયાત પર લાગતો IGST વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારની સ્થાનિક સ્વરાજ્યની રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો સંસ્થાઓમાં વિનામૂલ્ય આપનારી આવતી આયાતી સાધન સામગ્રી આયાત પરના વેરાનું ભારણ આયાતકાર પર થવાથી અને આ સંક્રમણમાં રોગની તીવ્રતાને કારણે મેડિકલ ઓક્સિજન અને તે સંબંધિત સાધનો, વેન્ટિલેટર્સ, વેક્સિન, દવાઓ વગેરેની માંગમાં થયેલા વધારાના સંજોગો ધ્યાને લેતા મોટી સંખ્યામાં કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ રાજ્ય સરકારને આવી સામગ્રીને સંલગ્ન સાધનોની મદદ પૂરી પાડવા આગળ આવી છે, ત્યારે આવી કોર્પોરેટ કંપનીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા આ સંવેદનસ્પર્શી નિર્ણય કરાયો છે।